રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ જિલ્લા દ્વારા અંકલેશ્વરના રોટરી ગરબા ગ્રાઉન્ડ ખાતે શાખા કુંભનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં શાખા એ વ્યક્તિ નિર્માણનું કેન્દ્ર છે. સ્વયંસેવકોમાં વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી ભાવના અને સંસ્કારોનું સિંચન, તે માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘનું કાર્ય જન જન સુધી પહોંચે તે માટે શાખા કુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વરના રોટરી ગરબા ગ્રાઉન્ડ ખાતે શાખા કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રાંત સહકાર્યવાહ અખિલેશ પાંડેએ વક્તવ્ય આપ્યું હતું. આ શાખા કુંભના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા સંચાલક ડોક્ટર કૌશલ પટેલ, બળદેવ પ્રજાપતિ અને સંઘના સભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઈસવીસન 1925થી ભારત વર્ષની અંદર કાર્યરત છે. સંઘનો ઉદ્દેશ છે કે એક સમર્થ સમરસ હિન્દુ સમાજ દ્વારા સમર્થ ભારતનું નિર્માણ કરવું. 1925થી કાર્યરત આ સંગઠન આગામી 2025માં એના 17મી વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ 17મી વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક ભારત વર્ષના કાર્યકર્તાએ સંકલ્પ લીધો છે કે ગ્રામીણ વસ્તી અને નગરીય ક્ષેત્રની અંદર દરેક મંડળ કેન્દ્ર અને વસ્તી સુધી સંઘનું કાર્ય પહોંચે. આવા એક સંકલ્પના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ નગરીય ક્ષેત્રમાં કુલ 65 વસ્તી છે અને ગ્રામીણ ક્ષેત્રમાં કુલ 74 મંડળ કેન્દ્રો છે. આ પ્રત્યેક મંડળ કેન્દ્ર અને વસ્તી સુધી સંઘનું પ્રત્યક્ષ કામ પહોંચે એના ભાગરૂપે એક શાખા કામ કુંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના સહયોગ દ્વારા આ શાખા કુંભનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો છે. આગામી સમયમાં 2025 સુધી પ્રત્યેક મંડળો અને વસ્તી સુધી કાર્ય પહોંચાડવાનો લક્ષ્યાંક લઈને કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે.